આપણે જે ગુણાકાર નિશાની હોય છે ચોકડી ગુણાકાર બરાબર એ મુજબ આપણે અહીં આગળ વધવાનું છે તમે સામે જોઈ શકો છો કે બબે સંખ્યાની જોડી બને છે બરાબર જ્યારે આની સામેની કિંમત આપણે શોધવાની છે તો ચોકડી ગુણાકારની નિશાની મુજબ આપણે ચાલવાનું રહેશે હવે તમે જોઈ શકો છો ચોકડી ગુણાકારમાં જ્યાં જે લાઈન છે એમાં સામ સામે જે સંખ્યાઓની જોડી બને છે એ સંખ્યાનો ગુણાકાર થશે અને જેની જોડી નથી બનતી એને આપણે એમનું એકનું રાખવાનું રહેશે એટલા માટે આ રીતને બીજી રીતે ચોકડી ગુણાકારની રીત પણ કહેવામાં આવે છે કે નિશાની મુજબ આપણે ચાલવાનું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સામ સામે અહીંયા 200 ટીક અને એની સામે 5 રૂપિયા બરાબર તો 200 ગુણ્યા 200 ટીક ગુણ્યા સામે રૂપિયા 5 બરાબર આ બંનેનું શું કરવાનું થશે ગુણાકાર જેની જોડી બને છે એ બંનેનો ગુણાકાર અને એકની સામે જોડી બનતી નથી કે જે કિંમત આપણે શોધવાની છે તો એકને આપણે મૂકી દેશું નીચે એમ જો એક ટી હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે એક એકની જગ્યાએ બીજી કોઈ સંખ્યા હોય તો આપણે શું કરવું કે અહીંયા એક પડી ગયો કે 205 નો ગુણાકાર કરવાનો પણ એકનું શું તો કે જેની જોડી નથી બનતી એની સાથે શું કરવાનું ભાગાકાર કરવાનું શું કરવાનું ભાગાકાર જે અહીંયા સંખ્યા લાઈનની નીચે હોય એટલે શું કરવાનું થાય છે ભાગાકાર કે 200 અને 1 નો તો કે ભાગાકાર 5 અને 1 નો તો કે ભાગાકાર બરાબર તો આ બાબત ખાસ કે જેની જોડી બને છે એનો ગુણાકાર અને જો કોઈ સંખ્યા નીચે વહેતી હોય છેદમાં વહેતી હોય એ શું કહેવાય છે રીપીની ઉપર નીચે સંખ્યા હોય અંશ કહેવાય છે અંશ હવે આપણે થોડું ચાલમાં જે આગળ ચેપ્ટર જોશે એમાં અપૂર્ણાંક સંખ્યા હોય એમાં આપણે એનો અંશ હોય અહીંયા આપણે થોડુંક જાણી લઈ રાખીએ આપણને સરળ પડે તો એ છે છેદમાં કોઈ સંખ્યા વહેતી હોય નીચે ત્યાં શું કરવાનું થાય છે ભાગાકાર કોઈ સંખ્યા વહેતી હોય તો ત્યાં શું કરવાનું થાય છે ગુણાકાર બરાબર તો 200 ગુણ્યા 5 શું થાય છે તો કે 200 ગુણ્યા 5 હવે આપણે ગુણાકાર શીખી ગયા છે 200 ગુણ્યા 5 કેટલા થાય છે 5 ગુણ્યા 0 બરાબર 0 5 ગુણ્યા 0 બરાબર 0 8 2 10 કેટલા થાય છે 1 મુજબ હવે છેદમાં એક છે એકનું કાંઈ કરવાનું હતું નથી કેમ કે એક વડે તમે કોઈ પણ સંખ્યાને ભાગાકાર કરો કે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરો તો જવાબમાં આપણને મળી હતી એની એ સંખ્યા મળે છે એટલે ક્યારે શું પણ છેદમાં એક હોય તો એકનું કાંઈ કરવાનું રહેતું નથી તો અહીંયા આપણે 200 ગુણ્યા 5 કર્યા તો આપણે શું મળે છે 1000 તો 1000 શું છે તો કે 200 ઇંચની કિંમત છે એક ઇંચના 5 રૂપિયા લેખે આવી આપણે 200 ઇંચ લેવી હોય તો એ 200 ઇંચના 5 લેખે આપણે કુલ રૂપિયા કેટલા ચૂકવવા પડે છે તો કે 1000 રૂપિયા ચૂકવવા પડે છે તો આ છે અહીંયા ત્રિરાશિની રીત એકમ પદ્ધતિ કે જેમાં ચોકડી ગુણાકારની રીતે આપણે અહીંયા ત્રણ રાશિઓ ઉપરથી ત્રણ કિંમત ઉપરથી ચોથી કિંમત શોધવાની હોય છે હવે આ અહીંયા આપણે સમજી ગયા છીએ અને એના જેવું એક એક્ઝામ્પલ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલાં તમારે આ તમારી નોટબુકમાં નોટડાઉન કરી રાખવું છે ખાસ કે જો આ જો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ રીતમાં શું કરવાનું છે તો તમને આગળના એક્ઝામ્પલમાં બધાને મજા આવશે તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ